કોરોના વાયરસ મહામારીએ આ 10 દેશોને છોડીને દુનિયાના લગભગ દરેક દેશ પર પોતાની અસર દેખાડી છે. પરંતુ શું આ દેશ ખરેખર કોરોનાથી મુક્ત થઈ રહ્યા છે? અને એક સવાલ એ પણ છે કે આ દેશોમાં હાલ શું ચાલી રહ્યું છે. 1982માં ખુલેલી ધી પલાવ હોટેલ એક જમાનામાં મોટી હોટેલ ગણાતી. આ હોટેલનું મોટું નામ હતું કારણ કે એ સમયે અન્ય કોઈ હોટેલ નહોતી. ત્યારથી આસમાની રંગના પ્રશાંત મહાસાગરથી ઘેરાયેલા આ નાનકડા દેશે પર્યટનમાં ઉછાળાનો પૂરો આનંદ લીધો હતો. 2019માં લગભગ 90,000 પર્યટક પલાવ પહોંચ્યા હતા, એટલે દેશની કુલ વસ્તીથી લગભગ 5 ગણા પર્યટકો અહીં આવ્યા હતા. 2017માં IMF ના આંકડા મુજબ દેશની GDPમાં 40% આવક પર્યટનથી આવે છે. પરંતુ આ કોરોના મહામારી પહેલાની વાત છે. પલાવની સરહદ માર્ચના છેલ્લા અઠવાડિયાથી બંધ છે, એટલે કે લગભગ ત્યારથી જ જ્યારે ભારતમાં લોકડાઉનની જાહેરાત થઈ. જો કે પલાવ દુનિયાના એવા 10 દેશોમાં સામેલ છે જ્યાં કોરોના સંક્રમણનો કોઈ ઓફિશિયલ કેસ નથી, પરંતુ કોઈ પણ વ્યક્તિના સંક્રમિત થયા વગર કોરોના વાયરસે આ દેશને તબાહ કરી નાખ્યો છે. ધી પલાવ હોટેલ માર્ચ મહિનાથી જ બંધ છે. પલાવની બધી રેસ્ટોરન્ટ ખાલી પડી છે. જે દુકાનો પર પર્યટકો ભેટમાં આપવા માટે સામાન ખરીદવા આવતા હતા તે પણ બંધ છે. માત્ર એ જ હોટેલો ખુલ્લી છે જ્યાં વિદેશથી પાછા આવી રહેલા પલાવના નાગરિકોને ક્વોરન્ટીનની સુવિધા આપવામાં આવી રહી છે. તો એવા 10 દેશો જ્યાં કોરોના વાયરસનો એક પણ કેસ નથી એ જોઈએ તો સૌથી પહેલા નંબર પર છે પલાવ. માઇક્રોનેશિયા, માર્શલ દ્વીપ સમૂહ, નાઉરુ, કિરીબાતી, સોલોમન દ્વીપ સમૂહ, તુવાલુ, સમોઆ, વાનુઅતુ અને ટોંગા. ધી પલાવ હોટેલના પ્રબંધક બ્રાયન લી કહે છે કે અહીંનો સમુદ્ર દુનિયાના કોઈ પણ અન્ય સ્થળ કરતા વધારે સુંદર છે. તેઓ કહે છે આકાશના રંગ જેવો વાદળી સમુદ્ર જ છે જે તેમને વ્યસ્ત રાખે છે. કોરોના પહેલા તેમની હોટેલની 54 રૂમમાંથી 70-80% રૂમ દરેક સમયે ભરાયેલી રહેતી, પરંતુ સરહદ બંધ થયા પછી તેમની પાસે કોઈ કામ નથી. બ્રાયન કહે છે કે આ એક નાનો દેશ છે, એટલે સ્થાનિક લોકો તો પલાવ હોટેલમાં આવીને ન રહે ને. તેમની ટીમમાં લગભગ 20 કર્મચારીઓ છે અને તેમણે હજુ એ બધાને કામ પર રાખ્યા છે, જો કે તેમના કામના કલાકો ઘટાડવામાં આવ્યા છે. તેઓ કહે છે કે દરરોજ તેમના માટે કામ શોધવું મુશ્કેલ છે, જેમ કે રખરખાવનું કામ કે કોઈ ભાગના નવીનીકરણનું કામ અથવા કંઈક બીજું. પરંતુ આ કામ પણ ક્યાં સુધી ચાલશે? આ રીતે હજુ 6 મહિના ચાલશે, પછી હોટેલ બંધ કરવી પડશે. બ્રાયન આ પરિસ્થિતિ માટે સરકારને દોષી નથી ગણતા. સરકારે પલાવના રહેવાસીઓને આર્થિક સહાયતાની પહેલ કરી છે અને સૌથી મોટી વાત કોરોના વાયરસ સંક્રમિતોને સફળતાપૂર્વક દેશથી બહાર રાખ્યા છે. તેઓ કહે છે કે સરકારે પોતાના સ્તર પર સારું કામ કર્યું છે, પરંતુ પલાવની સૌથી જૂની અને સ્થાપિત હોટેલની જો આ પરિસ્થિતિ હોય તો ત્યાં જલ્દી ફેરફારની જરૂર છે. પલાવના રાષ્ટ્રપતિએ હાલમાં જ જાહેરાત કરી હતી કે આવશ્યક હવાઈ યાત્રા 1 સપ્ટેમ્બર સુધી ફરી શરૂ થઈ શકે છે. જો કે આ દરમિયાન એવી અફવા પણ ઉડી કે તાઇવાન સાથે પલાવનો એર કોરિડોર બનાવવાની વાત ચાલી રહી છે, જેનાથી પર્યટકોને આવવાની પરવાનગી મળશે. જો કે બ્રાયનને લાગે છે કે આવું જલ્દી તો નહીં થાય. તેઓ કહે છે કે સરકારે બિઝનેસ ફરીથી ખોલવાનું શરૂ કરવું પડશે. કદાચ ન્યૂઝીલેન્ડ અથવા એવા કોઈ અન્ય દેશો સાથે પર્યટકો માટે એર બબલ શરૂ કરવાથી મદદ મળે, નહીં તો અહીંયાનો તમામ બિઝનેસ ચોપટ થઈ જશે. પલાવથી પૂર્વ દિશામાં લગભગ 4,000 કિલોમીટરના અંતરે વિશાળ પ્રશાંત મહાસાગરને પાર માર્શલ દ્વીપ સમૂહ આવેલો છે, જે હજુ સુધી કોરોના ફ્રી છે. પરંતુ પલાવની જેમ કોરોના સંક્રમણ ન ફેલાવવાનો અર્થ એ નથી કે તેનો કોઈ પ્રભાવ ત્યાં નથી. અહીં હોટેલ રિમર્સ આવેલી છે, જેનું લોકેશન શાનદાર છે. કોરોના પહેલા હોટેલના 36 રૂમોમાંથી લગભગ 75-88% જેટલા ભરાયેલા રહેતા. અહીં મોટા ભાગે એશિયા અને અમેરિકાના પર્યટકો આવે છે, પરંતુ જ્યારથી સરહદ બંધ છે હોટેલ પાસે 3-5% જેટલું જ કામ બચ્યું છે. આ હોટેલ માટે કામ કરતા સોફિયા ફાઉલર કહે છે કે અમારી પાસે બહારના દ્વીપોથી આવનારા લોકોની સંખ્યા પહેલાથી જ સીમિત હતી, પરંતુ લોકડાઉનને કારણે સ્થિતિ ખરાબ થઈ છે. દેશને કોવિડ મુક્ત રાખવા માટે સંક્રમિત દેશોના વહાણો ઉપર માર્શલ દ્વીપના બંદરોમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઇંધણના ટેન્કર અને કન્ટેનર વહાણો સહિત અન્ય મોટા વહાણોને પ્રવેશ કરતા પહેલા સમુદ્રમાં 14 દિવસ ક્વોરન્ટીનમાં રહેવું પડે છે. માછલી પકડવાના લાયસન્સ રદ કરી દેવાયા છે અને કાર્ગો ફ્લાઇટની સંખ્યા પણ ઘટાડી દેવામાં આવી છે. ટૂંકમાં કહીએ તો વાયરસને તો બહાર રાખી શકાય છે,
પરંતુ તેને હરાવી શકાતો નથી. કોરોના મહામારી એક નહીં તો બીજા રસ્તેથી પરેશાન કરી શકે છે. કોરોના મહામારીને કારણે સરહદ બંધ કરવાને કારણે અનેક દેશો ગરીબ થયા છે, છતાં બધા નથી ઈચ્છતા કે સરહદો ખોલી નાખવામાં આવે. ડોક્ટર લેન ટારીવોન્ડા વાનુઅતુમાં સાર્વજનિક સ્વાસ્થ્ય વિભાગના નિદેશક છે. તેઓ 3 લાખની વસ્તી ધરાવતી રાજધાની પોર્ટ વિલામાં કામ કરે છે. પોતે અંબે શહેરના છે, જ્યાંની વસ્તી 10,000 જેટલી છે. તેઓ કહે છે કે અંબેના લોકો સરહદ બંધ રાખવાના પક્ષમાં છે. તેમનું માનવું છે કે જ્યાં સુધી મહામારી ખતમ નથી થતી, સરહદ બંધ રાખવી જોઈએ, કારણ કે તેમને મહામારીનો ભય વધારે છે અને તેઓ આનાથી બચવા માંગે છે. ડોક્ટર લેન ટારીવોન્ડા પ્રમાણે વાનુઅતુના 80% જેટલા લોકો શહેરો અને ઔપચારિક અર્થતંત્રથી બહાર જ છે. ટારીવોન્ડા કહે છે કે તેમને બંધથી કોઈ ફેર નથી પડતો. તેઓ ખેડૂત છે, પોતાનું ભોજન પોતે પેદા કરે છે અને તેઓ સ્થાનિક છે, જે પારંપરિક અર્થતંત્ર પર નિર્ભર છે. તો પણ દેશને નુકસાનથી બચાવવો મુશ્કેલ છે. એશિયાઈ વિકાસ બેંકનું અનુમાન છે કે વાનુઅતુના GDPમાં લગભગ 10%ની ઘટ આવશે, જે 1980માં સ્વતંત્રતા પછી વાનુઅતુનો સૌથી મોટો ઘટાડો છે. માનવામાં આવી રહ્યું છે કે કોરોનાનો પ્રભાવ અહીં લાંબા સમય સુધી રહેશે. જુલાઈમાં વાનુઅતુની સરકારે 1 સપ્ટેમ્બર સુધી અમુક સુરક્ષિત દેશો માટે પોતાની સરહદ ફરીથી ખોલવાની યોજના બનાવી છે, પરંતુ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં ફરીથી કેસ આવવાથી યોજના રદ થઈ ગઈ. તો આ કોવિડ ફ્રી દેશો શું કરી શકે છે? અલ્પ સમયનો ઉપાય છે કે શ્રમિકો અને વેપારોને આર્થિક મદદ આપવામાં આવે, અને એકમાત્ર દીર્ઘકાલીન ઉપાય છે કે કોરોનાની રસીની રાહ જોવામાં આવે. ત્યાં સુધી યાત્રિકોને પોતાને ત્યાં બોલાવવા માટે એર બબલની આશા રાખી શકાય, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે તેને લાગુ કરવું બહુ મુશ્કેલ છે. વાનુઅતુના સપ્ટેમ્બર પ્લાનમાં જેમ જોવામાં આવ્યું, એર બબલ પ્લાન સહેલાઈથી ફૂટી પણ શકે છે, કારણ કે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડે સ્પષ્ટ કર્યું છે કે એર બબલ પ્લાનને પહેલા એકબીજા સાથે અજમાવશે. તેઓ કહે છે કે જો આ દેશોએ પોતાની સરહદ ખોલી હોત તો પણ પર્યટન માટે મહત્વપૂર્ણ દેશો ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ પોતાની સરહદ ના ખોલી હોત. તેઓ ઉમેરે છે કે આ નિશ્ચિતપણે બેવડો માર છે. સંક્રમણ અને બીમારી તો છે જ, સાથે જ આર્થિક સંકટ પણ છે. આનો સાચો જવાબ શોધવામાં વર્ષો લાગી શકે છે કે કોરોનાના સમયમાં કોનો નિર્ણય સાચો હતો કે કોનો નિર્ણય ખોટો હતો, પરંતુ આ દેશોની સરહદ બંધ કરવાના નિર્ણયને કદાચ કોઈ પણ ખોટો નહીં ગણાવી શકે.